એ આણંદ જિલ્લો હોય કે ગુજરાતના દરેક જિલ્લા કે વિસ્તારો હોય, ક્યાંક ને ક્યાંક સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, લોકો સુધી સાચી હકીકતો ને સાચી માહિતી પહોંચાડવામાં નથી આવતી. મીડિયાના મિત્રો રોજ પ્રેસ બ્રીફિંગમાં એ જયંતિ રવિ હોય કે અશ્વિની કુમાર હોય એમને પ્રશ્નો પૂછે છે, એના જવાબ એ આપી શકતા નથી. પ્રેસ કોન્ફરન્સમાંથી ઊભા થઈને જતું રહેવું પડે છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકારમાંથી જે ચોક્કસ લખેલી બ્રીફ છે એટલી જ એમના દ્વારા વાંચવામાં આવે છે. આ કોઈ ન્યૂઝ બુલેટિન વાંચવા માટે એ લોકો નથી આવતા. એમણે ગુજરાતની પ્રજાને આશ્વસ્ત કરવી પડશે કે કોરોનાની મહામારીમાં આપણે ક્યાં જઈને ઊભા છે, શું પરિસ્થિતિ છે, શું તકલીફો છે, કેવી ચેલેન્જનો સામનો કરવાનો છે, અને ફક્ત અધિકારીઓ પર ઢોળી દઈ અને છુપાઈને બેઠેલા મુખ્યમંત્રીને નાયબ મુખ્યમંત્રીએ બહાર આવવું પડશે. એમણે જનતાને આશ્વસ્ત કરવી પડશે કે સાચા આંકડા કયા છે, ટેસ્ટિંગ કેમ ઓછા કરવામાં આવે છે, સુવિધાઓ કેમ નથી મળતી, હોસ્પિટલોમાં લૂંટ કેમ થાય છે, એની જવાબદારી પણ સ્વીકારવી પડશે, એનો રસ્તો પણ કરવો પડશે. અને એમના માટે અમે તમારી સાથે છે, પણ છુપાઈને બેસવાથી નહીં ચાલે, લોકો સામે હકીકતો છુપાવવાથી નહીં ચાલે, સાચી હકીકતો સામે આવો, ગ્રાઉન્ડ પર કામ કરો, અમે તમારી સાથે છીએ.